समग्र गुजरात में कोरोना केसों की संख्या में वधारो थई रह्यो छे, त्यारे वडोदरा शहर में दिन प्रतिदिन कोरोना केसों की संख्या में वधारो जोवा मळी रह्यो छे। मध्य गुजरात की सौथी मोटी हॉस्पिटल एटले सर सयाजी जनरल हॉस्पिटल खाते कोविड सेंटर खाते आवेला 6 माळमांथी 5 माळ अत्यारे कोविडना दर्दीओनी सारवार माटे चाली रह्या छे। वधु माहिती आपता एसएसजी हॉस्पिटलना एडमिनिस्ट्रेटर डॉक्टर ओबी बेलीमे जणाव्युं हतुं के हजी 300 बेड तैयार छे, साथ ज वेक्सिनेशन माटे पण संख्या में वधारो जोवा मळी रह्यो छे। शनिवार रविवार होवाथी शहेरनी खानगी हॉस्पिटल बंद होय एसएसजी हॉस्पिटल खाते कोविड वेक्सिन लेनार संख्या में वधारो जोवा मळ्यो हतो। अहीं फ्रंटलाइन हेल्थ वर्कर सीनियर सीटिजन कोरोना वॉरियर्स 45-60 वर्षनी उमरना लोको माटे कोरोना वेक्सिनेशन चाली रह्यु छे, जेवना तंत्रनी सूचनाओं मुजब रविवारे पण वेक्सिन आपवानी कामगीरी करवामां आवी रही छे, जेनो समय पण हवे जरूरी पड़े वधारवामां आवशे। साचक डॉक्टर ओबी बेलामे जणाव्युं हतुं के लोको मास्क पहेरशे, सोशल डिस्टन्सना नियमोनुं पालन करशे तो 15 દિવસમાં કોરોનાની કેસોની સંખ્યામાં ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરી હતી। આજે એસએસજી હોસ્પિટલમાં 238 જેટલા પેશન્ટ છે। શનિ રવિમાં થોડોક ઘસારો વધારે રહ્યો છે, એમ પણ શનિ રવિ આવે એટલે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ઘસારો વધારો હોય જ છે, રવિવારે તો ખાસ, કારણ કે બીજી ઘણી બધી હોસ્પિટલો બંધ હોય છે, ઘણી બધી હોસ્પિટલ ખાલી ઇમરજન્સી લેતી હોય છે, તો ઘણું બધું કામ એસએસજીમાં વધતું જ હોય છે। એમાંથી આપણે કહી શકીએ 30-32 પેશન્ટ વેન્ટિલેટર ઉપર છે। ઇનશોર્ટ 3-4 દિવસમાં થોડો ઘસારો વધ્યો છે અને અમારા લગભગ 6-5 માળ ચાલુ થઈ ગયા છે, છતાં પણ બીજા 300 ખાટલા હજી છે અમારી પાસે ખાલી। ઘણા બધા રિસ્ટ્રિક્શન આવ્યા છે, ઘણી બધી પ્રિકોશન વધશે, લોકોમાં ફરીથી માસ્ક પહેરવાની એક અપીલ જગાઈ છે, એનું ફોલો કરશે, સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરશે, અનનેસેસરી ઓવરક્રાઉડિંગ એવોઈડ કરશે, વારંવાર સેનિટાઇઝનો યુઝ કરશે। આ બધું કરવાથી મને લાગે છે કે જે સ્પીડમાં કેસ વધી રહ્યા છે એ સ્પીડમાં કેસ પાછા ડાઉન પણ થઈ જશે એવું લાગી રહ્યું છે, કે 15 દિવસમાં આજે પીક આવ્યો છે એ 15 દિવસમાં ડાઉન થઈ જશે। વેક્સિનેશન અત્યારે ઘણું બધું ચાલી રહ્યું છે એસએસજી હોસ્પિટલમાં, જેમ મેં પહેલાં વાત કરી એ મુજબ હાલમાં 4-5 કેટેગરી સાથે ચાલી રહી છે। એમાં ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર છે, ફ્રન્ટલાઇન વર્કર છે, હેલ્થકેર વર્કર છે, સિનિયર સિટીઝન છે, અને 45-60 વર્ષના જે સિટીઝન છે એમને કોમોર્બિડિટી હોય આ બધા જ લોકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે। અને હવે તો સરકારની સૂચના મુજબ, સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ રવિવારે પણ વેક્સિનેશન ચાલુ રાખવા માટે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે, તો ગઈકાલે પણ 60-70 વેક્સિનેશન કર્યા રવિવારે, હાલે સવારથી એટલે 80-90 થયા છે હજુ, પણ હજુ આગળ લગભગ 6:30 વાગ્યા સુધી ચાલુ છે, જરૂર પડે તો 8 વાગ્યાથી પણ ચાલુ રાખશું અમે વેક્સિનેશનનો પ્રોગ્રામ ડેઈલી।